નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. બુલેટિનની શરૂઆત કરશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લા અદાલતોની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું ત્યારે પીએમએ મહિલા સુરક્ષા પર પણ ખાસ પ્રકારે વાતચીત કરી હતી. અત્યાચાર અને બાળકોની સુરક્ષા સમાજની ગંભીર ચિંતાનો વિષય છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ સાથે જ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ કપિલ સિબ્બલે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ભાગ લીધો હતો. આજ મહિલાઓ કે ખિલાફ અત્યાચાર, બચ્ચો કી સુરક્ષા સમાજ કી ગંભીર ચિંતા હૈ. દેશ મેં મહિલાઓ કી સુરક્ષા કે લીએ કઈ કઠોર કાનૂન બને હૈ. 2019 મેં સરકારને ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ કી સ્થાપના કી યોજના બનાઈ થી. इसके तहत अहम गवाहों के लिए डिपोजिशन सेंटर्स का प्रावधान है. इसमें भी डिस्ट्रिक्ट मॉनिटरिंग कमिटीज की भूमिका महत्वपूर्ण हो सकती है. इस कमेटी में डिस्ट्रिक्ट जज, डीएम और एसपी भी शामिल होते हैं. क्रिमिनल जस्टिस सिस्टम के विभिन्न पहलुओं के बीच समन्वय बनाने में उनकी भूमिका अहम होती है. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત લેશે. આ મુલાકાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બની જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન 3 અને 4 સપ્ટેમ્બરના રોજ બ્રુનેઈની મુલાકાત લેશે. ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. ભારત અને બ્રુનેઈ રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી અને ભાજપ વચ્ચેના સંબંધોને લઈ અનેક અફવાઓ સામે આવી રહી છે અને તે વચ્ચે અફવાઓ વચ્ચે ચિરાગ પાસવાને મોટો ખુલાસો કરી નાખ્યો છે. સાથે ચિરાગ પાસવાને શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પણ કરી હતી. પાસવાને ભાજપ સાથે મતભેદની અફવાઓને ફગાવી દઈ અને જણાવ્યું હતું કે જો ભાજપ ઇચ્છશે તો અમે એનડીએ સામે બિહાર વિધાનસભા ચૂંટણી લડીશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું પોતાને પીએમ મોદીથી અલગ નથી માનતો. મારી પાર્ટી એનડીએ સાથે જોડાયેલી છે અને જો એનડીએ ઇચ્છે તો હું તેના સહયોગી તરીકે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું. નરેન્દ્ર મોદી માટે મારો પ્રેમ અતૂટ છે. જ્યાં સુધી તેઓ વડાપ્રધાન છે ત્યાં સુધી હું તેમનાથી અલગ થઈ શકું તેમ નથી. કેટલાક લોકો મારી અને ભાજપ વચ્ચે તિરાડ પાડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે પરંતુ મારા સંબંધોમાં કોઈ ખટાશ નથી. લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓનું આયોજન થયું હતું અને હવે જમ્મુ કાશ્મીર અને હરિયાણા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપમાં આંતરિક ડખો ચાલી રહ્યો છે અને તેના જ કારણે ભાજપમાંથી 2 કદાવર નેતાઓએ રાજીનામું ધરી દીધું છે. દેશના શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં જ હવે ધીરે ધીરે આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. પાર્ટીના વિશિષ્ટ નેતા અને વકીલ ચંદ્રમોહન શર્માએ ભાજપના તમામ હોદ્દા પરથી પોતાનું રાજીનામું આપ્યું છે. આ સાથે જ અન્ય એક નેતા કાશ્મીરા સિંહે પણ નારાજગી દર્શાવી અને રાજીનામું ધરી દીધું છે, જેમાં ચંદ્રમોહન શર્માએ કહ્યું છે કે ટિકિટ વહેંચણીને લઈ અને ભાજપના કાર્યકરોમાં નિરાશા છે. તેઓ ઘણો વિરોધ પણ કરી રહ્યા છે અને નિરાશ પણ છે. તેમનું કહેવું એવું થાય છે કે હું પણ એ નારાજ વરિષ્ઠ નેતાઓમાં સામેલ છું જેણે પાર્ટી છોડી દીધી છે. સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂરા થતાની સાથે જ આ અવસરને લઈ અને વડાપ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવાની સાથે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂરા કરવા તે કોઈ એક સંસ્થાની સફર નથી પણ આ યાત્રા છે ભારતના બંધારણ અને તેના બંધારણીય મૂલ્યોની. લોકોએ ક્યારેય સુપ્રીમ કોર્ટ આપણી ન્યાયપાલિકામાં વિશ્વાસ નથી ગુમાવ્યો અને એટલા માટે સુપ્રીમ કોર્ટના આ 75 વર્ષ
મધર ઓફ ડેમોક્રેસી ભારતના ગૌરવને આગળ વધારે છે. દેશ બંધારણની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે એટલા માટે આ અવસરમાં પણ ગર્વ અને પ્રેરણા પણ છે. આઝાદીના અમૃતકાળમાં 140 દેશવાસીઓનું એક જ સપનું છે, વિકસિત ભારત અને નવું ભારત. નવું ભારત એટલે કે વિચાર અને સંકલ્પથી એક આધુનિક ભારત. આપણી ન્યાયપાલિકા આ વિઝનનો એક મજબૂત સ્તંભ છે. જ્યારે જ્યારે દેશની સુરક્ષાનો સવાલ ઉભો થયો છે ત્યારે ત્યારે નગર ન્યાયપાલિકાએ રાષ્ટ્રહિત સર્વોપરિ રાખી અને ભારતની એકતાને સુરક્ષા વધારી છે. સાથીઓ, હમારે લોકતંત્ર મેં ન્યાયપાલિકા સંવિધાન કી સંરક્ષક માની ગઈ હૈ. ये अपने आप में एक बहुत बड़ी जिम्मेदारी है. हम संतोष के साथ कह सकते हैं कि सुप्रीम कोर्ट ने, हमारी न्यायपालिका ने इस जिम्मेदारी का बखूबी निर्वहन करने का प्रयास किया है. आजादी के बाद ન્યાયપાલિકા ને ન્યાય કી ભાવના કી રક્ષા કી. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈ અને દિલ્હીમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડી અનુસાર દિલ્હી એનસીઆરમાં હવામાન આજે સાફ રહેશે, જોકે વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાંથી દિલ્હીવાસીઓને રાહત રહેશે. દિલ્હીમાં સપ્ટેમ્બરની શરૂઆતથી હળવા વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે દિલ્હીનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની વચ્ચે રહેશે. કેદારનાથમાં ફરી એક વખત હેલિકોપ્ટરની મોટી દુર્ઘટનાના અહેવાલો સામે આવ્યા હતા અને જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેદારનાથના બિંભલી પાસે હેલિકોપ્ટર પડી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે અને ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેદારનાથ અને ગૌચર વચ્ચે આ હેલિકોપ્ટર ક્રેસ્ટલ એવિએશનના એક ખરાબ હેલિકોપ્ટરને MI-17 હેલિકોપ્ટર દ્વારા ઉપાડવામાં આવી રહ્યું હતું અને આ દરમિયાન તે પડી ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની અંગે માહિતી બહાર નથી આવી. સદનસીબે હેલિકોપ્ટર વસ્તીવાળા વિસ્તારમાં પડ્યું ન હતું, અન્યથા કોઈ મોટું નુકસાન પણ સર્જાઈ શક્યું હતું. જોકે હેલિકોપ્ટરનું કાટમાળ SDRFના જવાનો દ્વારા શોધવામાં આવી રહ્યો છે. પડી ગયેલું હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું. રાજકોટ ગોંડલ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 6 મહિનાથી રાજકોટ ગોંડલ હાઈવે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે. રાજકોટથી શાપર અને ગોંડલ જવાવાળા રાહદારીઓ હેરાન અને પરેશાન થતા જોવા મળી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં ભારે વરસાદના કારણે હાલ શહેરની સ્થિતિ ખૂબ જ બગડી છે. શહેરના રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં છે, ત્યારે રાજકોટ ગોંડલ હાઈવેના દ્રશ્યો પણ આ જ પ્રકારના દેખાઈ રહ્યા છે. રાજકોટ ગોંડલ હાઈવે પરના દ્રશ્યો છે તે સ્પષ્ટ પણ દેખાઈ રહ્યા છે કે રાજકોટ ગોંડલ હાઈવે હાલ બિસ્માર હાલતમાં છે અને આના જ કારણે લોકો ખૂબ જ હેરાન છે, પરેશાન છે. છેલ્લા 6 મહિનાથી આ રોડ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે, છતાંય સ્થાનિક તંત્ર તરફથી કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી. રોજ અહીં અકસ્માત થાય છે, એટલે રોજ નાના મોટા અકસ્માત થતા હોય છે અને આના જ કારણે કહી શકાય કે લોકોમાં આક્રોશ છે. લોકોની માંગ છે કે હાઈવેનું જે સમારકામ છે તે વહેલી તકે છે તે કરવામાં આવે. સ્થાનિક લોકો તંત્ર અને હાઈવે ઓથોરિટી ઉપર પોતાનો જે આક્રોશ છે તે ઠાલવી રહ્યા છે. રાજકોટ ગોંડલ હાઈવે પરના દ્રશ્યો ખૂબ જ વિચલિત કરી દે એ પ્રકારના છે, ત્યારે આ રસ્તાથી જ ક્યાંક સાપર જવાય છે. સાપર એક ઔદ્યોગિક એકમ છે અને આ ઔદ્યોગિક એકમ ઔદ્યોગિક સ્થળ ઉપર અનેક એકમો આવેલા છે અને જેના કારણે ખૂબ જ પરિસ્થિતિ છે ક્યાંક ખરાબ દેખાઈ રહી છે. આ વિસ્તારમાં
લોકો પણ ખૂબ જ આક્રોશમાં છે. સ્થાનિક લોકો ક્યાંક આપણી સાથે જેમની સાથે વાત કરીશું. શું કહેશો આ વિસ્તારમાં? આજે બહુ ખાડા છે આખા રસ્તામાં, આખા રોડ ઉપર ખાડા છે. સમયથી આ ખાડા છે? હમણાં બે મહિનાથી ખાડા પડી ગયા છે. જે તંત્રએ પોતાની કામગીરી કરવી જોઈએ એ નથી કરી, કોઈ કરતા જ નથી, આમાં હેરાન કરી દીધા છે. લોકો પોતાની જે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે. આ રસ્તો છે તે ખૂબ જ લાંબો છે, એટલે કે રાજકોટથી ગોંડલ સુધીનો આ રસ્તો છે, અને આ રસ્તામાં ખાડો છે, અને આ ખાડાના કારણે અનેક વખત અકસ્માત થાય છે. નાની મોટી ઈજા અમુક વાર થતી હોય છે, ત્યારે ઘણી વખત ફેટલ અકસ્માતો થતા હોય છે. લોકો વારંવાર ક્યાંક તંત્રને રજૂઆત કરે છે, પણ તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી. એક સવાલ ઊભો થાય છે કે ખરા અર્થમાં શું સ્થાનિક તંત્ર છે તે કામગીરી કરવા ઈચ્છે છે કે નહીં? આ એક સવાલ ક્યાંક લોકોને હાલ સતાવી રહ્યો છે. ખબર પડશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ગુજરાતમાં પૂરગ્રસ્તોની વારે નડિયાદનું સંતરામ મંદિર આવ્યું છે. નડિયાદના સંતરામ મંદિર દ્વારા વડોદરા મોકલવા માટે 13,000થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ગઈકાલે 5,000 જેટલા ફૂડ પેકેટ કરમસદ સંતરામ મંદિર ખાતેથી મોકલવામાં આવ્યા હતા. નડિયાદના સંતરામ મંદિરમાં અવિરત સેવાની સરવાણી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી સંતરામ મંદિર દ્વારા નડિયાદની તમામ હોસ્પિટલો અને શેલ્ટર હોમ કે જ્યાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ત્યાં ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ પીપલ કાઉન્સિલરો જે પણ અહીંયા આવે છે પોતાના વિભાગમાં, જ્યાં જ્યાં આપદા છે ત્યાં મંદિરમાંથી લઈ જઈને રસોઈ પૂરી પાડે છે. છેલ્લા 2 દિવસથી કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે ફૂડ પેકેટ તૈયાર કરીને વડોદરા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે. ને એમાં નડિયાદના સિટીમાં તો સેવા છે જ. નડિયાદના સિટીના બધા જ ગરીબ અને પછાત વિસ્તારની અંદર જ્યાં પણ ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવાની થઈ એ કરી, અને મંદિરના સૌ કાર્યકર્તાઓ સૌ ભક્તો દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે. તો પોતે ટ્રેક્ટરની અંદર જમવાનું લઈ અને એમના ઘર સુધી જમવાનું નડિયાદની અંદર પહોંચાડતા હોય છે. અમદાવાદના ધોળકામાં ગણપતિપુરા મંદિરે જવાના માર્ગ પર, ખેડૂતોના ખેતરોમાં જવાના માર્ગ પર, બાવળામાં પોલીસ સ્ટેશન પાસેના મોટા અંડરપાસમાં અને બાવળા મામલતદાર કચેરી પાસે, સાથે જ વલ્લભનગર સોસાયટી પાસે આ તમામ રેલવે વિભાગે બનાવેલા ગરનાળા અંડરપાસમાં પાણી ભરાઈ ચુક્યા છે, અને જેના જ કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. ધોળકાના ગણેશપુરા યાત્રાધામ મંદિર રેલવે અંડરપાસ છેલ્લા 4 દિવસથી પાણી ભરાયેલા છે, પરંતુ રેલવે તંત્રને બદલે ગ્રામજનો દ્વારા જાતે જ 7 ટ્રેક્ટરો પાછળ પંખા મૂકી અને પાણી કાઢવું પડ્યું છે, જેના જ કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે અમારા ગામનો ગણપતિપુરા ધામ, આજે વર્ષોથી ગામ મોટું ગામ છે, અને ગણપતિપુરાની અંદર આ વખતે વરસાદ આવવાથી રેલવેનું નાળું ફૂલ લગભગ 20 ફૂટ પાણી ભરાઈ ગયેલું છે. તો ગામના લોકોને 10 દિવસથી હાલાકી એવી પડી છે કે કોઈને કોઈ પણ ખરીદી કરવા જવું હોય તો ગામને 70 કિલોમીટર ફરીને જવું પડે છે. અને વચ્ચે અમારે અત્યારે એટલી મુશ્કેલી છે કે ગામ લોકો પોતા પોતાના સાધનો લઈ અને નાળું ખાલી કરે છે, પણ વારંવાર એ નાળું ભરાઈ જાય છે. જે ગરનાળું બનાવેલું છે રેલવે દ્વારા તેને અંડરપાસ કહેવામાં આવે છે, તે સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયેલું છે, અને એને પાણી ખાલી કરવાની પ્રક્રિયા મારું એવું માનવું છે કે ગ્રામજનો કરી રહ્યા છે, પરંતુ રેલવે તરફથી કોઈ વ્યવસ્થા દેખાઈ રહી નથી. આજની તારીખે જો કોઈ અબાલ વૃદ્ધ કે નાના બાળકોને લઈને ફેમિલી સાથે આવે દર્શન કરવા માટે, તો એ લોકો દર્શન કરવા માટે કેવી રીતે પહોંચી શકે તે ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થયેલ છે. મારી નમ્ર વિનંતી ગુજરાત સરકારને અને રેલવે મંત્રાલય ભારત સરકારને છે કે તાત્કાલિક ધોરણે અંડરપાસ જ્યાં જ્યાં પણ બનેલા છે ત્યાં પાણીના પંપની વ્યવસ્થા મૂકવામાં આવે.
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, તસવીરો સામે આવી. ત્યારે જામનગર કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટિથી પ્રભાવિત ગામની મુલાકાત લીધી હતી, જ્યારે દેવભૂમિ દ્વારકામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા મુલાકાતે પહોંચ્યા હતા. તેમને સર્વે કરી અને જરૂરિયાતમંદોને ટેકો આપવા માટે ખાસ સૂચનો પણ કર્યા છે. મહેસાણા જિલ્લા પંચાયતના સમારકામ પાછળ 30 લાખ ખર્ચ કરવામાં આવશે. નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત 6 માસ પૂર્વે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ નવા બિલ્ડીંગનું કામ શરૂ નથી થયું. ત્યારે હવે જૂના બિલ્ડીંગના સમારકામ પાછળ 30 લાખ ખર્ચ કરવામાં આવશે અને નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત થયા બાદ હવે જૂના બિલ્ડીંગમાં લાખો રૂપિયા ખર્ચ કરાતા લોકો દ્વારા અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે. દાહોદના ફતેપુરામાં ગણેશ ઉત્સવને લઈ અને ગણેશ ઉત્સવના આયોજકો તેમજ ડીજે સંચાલકોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ફતેપુરા તાલુકાના ગણપતિ મંડપમાં આયોજકો દ્વારા ડીજે સંચાલકો સાથે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન રાખવામાં આવ્યું હતું અને તેમાં તાલુકામાં કાયદો અને વ્યવસ્થા બાબતે પીએસઆઈ ગિરિરાજસિંહ પરમાર દ્વારા ગણપતિ મંડળના આયોજકોને ગણપતિ ઉત્સવ બાબતે જરૂરી સૂચનાઓ આપતા જણાવવામાં આવ્યું હતું કે ડીજે સંચાલકો દ્વારા કોઈ ધર્મની લાગણી દુભાય કે પછી વ્યવસ્થામાં ક્ષતિ પહોંચે તેવા ગીતો ન વગાડવા, પરંતુ ધાર્મિક ગીતો અને તહેવારને અનુરૂપ ગીતો વગાડવા માટે જણાવવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે પણ ખાસ પ્રકારે સૂચનો કરાયા હતા. ભાવનગરમાં તત્કાલીન પીએસઆઈ સામે ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે પીએસઆઈ એન કે વિંજણા સામે ગુનો નોંધવા માટે આદેશ આપ્યા છે. પીએસઆઈ પહેલા ઘોઘામાં 2021માં ફરજ બજાવતા હતા અને ત્યારે હાલ કોર્ટે પીએસઆઈ સામે રેવન્યુ મેટરમાં ફરિયાદ નહીં લેવા પર કાર્યવાહી હાથ ધરી છે. અમારી દલીલો સાથે સંમત થઈ અને ગઈ તારીખ 28/8/2024 રોજ ઘોઘાના પીએસઆઈ એન કે વિંજોડા વિરુદ્ધ આઈપીસી કલમ 166A મુજબનો ગુનો દાખલ કરવાનો હુકમ કરેલો છે. શિક્ષકોની ભરતીને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. શિક્ષકોની ભરતીને લઈ અને આ સૌથી મોટા સમાચાર, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો અને મોટો નિર્ણય, બિનસરકારી અનુદાનિત શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ ભરતી કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ મોટો નિર્ણય, ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારો 12-26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી પણ કરી શકશે. વધુ એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં પીજી વ્યાસની જળસંપત્તિ અને કલ્પસર વિભાગમાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેબી રબડિયા પાસે હતા બંને વિભાગોના અતિરિક્ત પ્રભાર, જેમાં પીજી વ્યાસ સરદાર સરોવર નિગમમાં ડીસીએડી હતા અને ત્યારબાદ તેમની નિમણૂક કરવામાં આવી છે. કેબી રબડિયા પાસે બંને વિભાગોના અતિરિક્ત પ્રભાર હતા. વધુ એક આઈએએસ અધિકારી છે, તેને મુખ્ય અને ખૂબ જ મોટો છે
તેમાં નિમણૂક આપવામાં આવી છે. આઈએએસ અધિકારી આનંદ પટેલની ફાઇનાન્સ બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે. આનંદ પટેલની ફાઇનાન્સ બોર્ડમાં અધિક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આનંદ પટેલની અગ્નિકાંડ ઘટના સમયે તેઓ મનપાના કમિશનર રહી ચૂક્યા હતા અને ત્યારબાદ 2010ના બેન્ચના આઈએએસ અધિકારી છે આનંદ પટેલ. તેઓ પણ અત્યારે ખુલાસો થઈ રહ્યો છે. અગ્નિકાંડ ઘટના સમયે મનપાના કમિશનર રહી ચૂક્યા છે આનંદ પટેલ અને તેમને આ નિર્ણય અત્યારે તેમના પ્રતિ કરવામાં આવ્યો છે. ગાંધીનગરની અંદર કરોડોના ખર્ચે બાદ હવે ટાઉન હોલ છે તે શરૂ થઈ ચૂક્યો છે. આ સમાચાર ગાંધીનગરથી, જેમાં કરોડોના ખર્ચે રિનોવેશન બાદ ટાઉન હોલ શરૂ કરવામાં આવી ચૂક્યો છે. ટાઉન હોલને ફાયર બ્રિગેડે નોટિસ પણ ફટકારી. આ સમાચાર અને માહિતી અત્યારે મળી રહી છે, જેમાં પ્લાન એપ્રુવલ અને સેફટી સર્ટિફિકેટ વગર ટાઉન હોલ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલના સહાય દ્વારા કાર્યક્રમ પણ આયોજિત કરાયો. બનાસકાંઠાના અંબાજી ખાતે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ જાણકારી અત્યારે બનાસકાંઠાથી, જેમાં અંબાજી ખાતે વિદેશી દારૂનો જે જથ્થો હતો તેનો નાશ કરવામાં આવ્યો છે. અંબાજી પોલીસ ટીમ, નશાબંધી ખાતાના અધિકારીઓ આ કામગીરીમાં હાજર રહ્યા હતા. ઘટના સ્થળે ઉપસ્થિત હતા. 10,000થી પણ વધુ દારૂની બોટલનો ત્યાં નાશ કરવામાં આવ્યો છે. કુંભારિયા ખાતે જેસીબીથી આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ઝડપાયેલો દેશી અને વિદેશી દારૂ આજે નાશ કરવામાં આવ્યો છે. જેસીબીની મદદ લઈ અને આ દારૂના જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે. 14 લાખથી વધુ કિંમતનો આ વિદેશી દારૂનો જથ્થો હતો તેને નાશ કરવામાં આવ્યો છે. અંબાજી પોલીસની ટીમ, નશાબંધી ખાતાના અધિકારીઓ પણ આ જ્યારે પ્રક્રિયા થતી હતી ત્યારે ત્યાં ઉપસ્થિત હતા. 10,000થી વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. ભાવનગરની અંદર કતલખાને લઈ જવામાં આવતી 3 ગાયો છે તેને બચાવી લેવામાં આવી છે. ભાવનગરમાં આ સરાહનીય કામગીરી સામે આવી રહી છે. કતલખાને લઈ જવાતી 3 જેટલી ગાયોને મુક્ત કરાવવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પકડી અને સિહોર પોલીસને સોંપવામાં પણ આવ્યા હતા. પિકઅપમાં 3 ગાય કતલખાને લઈ જવામાં આવતી હતી અને ત્યારબાદ તેને છોડાવવામાં આવી છે. જોકે સિહોર પોલીસે આ સમગ્ર મુદ્દા પર વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે. એએસપી ગૌરવ અગ્રવાલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાણકારી મળી રહી છે, જેમના દ્વારા પત્રકાર પરિષદનું આયોજન છોટાઉદેપુરના બોડેલી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં થતા ચોરીના બનાવને પત્રકાર પરિષદની અંદર તેમના દ્વારા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિ લાગે તો પોલીસને જાણ કરવા માટેની તેમના દ્વારા સૂચનો પણ કરવામાં આવી, અપીલ પણ કરવામાં આવી. પોલીસ તસ્કરોને પકડવાના પૂરા પ્રયત્ન કરી રહી છે. नमस्कार. पिछले कुछ दिनों में ये सामने आया है कि बोडेली में कुछ एक चोरियां हुई हैं. उन चोरियों के चलते गांव के लोग, जो कई गांव के लोग हैं, उनमें थोड़ा डर बैठ गया है. उसी डर का फायदा उठाते हुए कुछ अफवाहें भी फैलाई जा रही हैं कि इस तरह की गैंग घूम रही है, इस तरह का ग्रोह घूम रहा है. तो गाँव के लोग इकट्ठे होकर गाँव में पहरा तो दे रहे हैं, जो कि अच्छी बात है, जिससे कि कोई चोर वोर आता है वो रोक सकते हैं. लेकिन उसके साथ दिक्कत ये हो रही है कि गांव के बहुत सारे लोग इकट्ठे हो जाते हैं और जो कोई भी गाड़ी जा रही है उसको रोकते हैं. अगर कोई 8-10 लोग खड़े होकर हथियार के साथ किसी गाड़ी को रोकते हैं तो स्वाभाविक है कि वो गाड़ी वाला इंसान डर के गाड़ी तेज चलाएगा या गाँव वालों के प्रश्नों का जवाब नहीं दे पाएगा. तो मेरी गाँव वालों से, जो लोग पहरा दे रहे हैं, उनसे ये विनती है कि अब ठीक है, पहरा दे रहे हैं चोरी रोकने के लिए, अच्छी बात है, पुलिस का सहयोग कर रहे हैं. एक और सहयोग की जरूरत यह है कि आप लोग कानून को अपने हाथ में ना लें. अगर आपको कोई संदिग्ध शंकास्पद व्यक्ति लगता है तो आप उसको थोड़ी देर अपने पास रोके, पुलिस को जान करें. पुलिस 10-15 मिनट में आपके पास आ जाएगी और पुलिस उनसे सवाल पूछेगी. रही बात चोरियों की, तो पुलिस अपनी तरफ से पूरा प्रयास कर रही है. हमारे 117 जितने DRD नाइट में रहते हैं, हम 50 DRD और बढ़ाने की कोशिश कर रहे हैं. उसके साथ साथ रात में पेट्रोलिंग भी बढ़ा रहे हैं और साथ में पुलिस की तहकीकात भी
જારી હૈ ઇન ચોરો કો પકડને કે લિયે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.